જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું જ લાગી રહ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલની અંદર ક્ષત્રિય યુવાનની જૂની અદાવતમાં હત્યા કરી નાખી શખ્સો ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં જ હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ હોસ્પિટલની અંદર જે ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી તે હત્યા કેમ કરી અને તેની પાછળનો ઉદ્દેશ શું હતો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરની જાણીતી હોસ્પિટલ જીજી હોસ્પિટલની અંદર ડ્રેસિંગ રૂમ નજીક ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના એક યુવકની છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની સાથે જ યુવાનને ત્યાં ગાડી લોહી લુવાણ હાલતમાં જોવા મળ્યો હતો અને ત્યાં ઘટના સ્થળે જ તેનું મોત છે તે નીપજ્યું હતું. આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો જીજી હોસ્પિટલમાં દોડ્યો આવ્યો અને આ ઘટનાને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી. તપાસમાં માલુમ પડ્યું કે આ ઘટનામાં મૃતકના મિત્ર ત્યાં હાજર હતા. તેમનું કહેવું હતું કે ધર્મેન્દ્રસિંહને ત્યાં સારવાર માટે જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા કે તેમને થોડીવાર પહેલાં ત્યાં હોસ્પિટલ તેમની જે સોસાયટી છે તે સોસાયટીમાં તેમનો જ એક મિત્ર હતો, તેની સાથે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ દરમિયાન ધર્મેન્દ્રસિંહને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને તેની સારવાર માટે જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાં જ્યારે હોસ્પિટલની અંદર સારવાર માટે ઊભા હતા તે સમયે અચાનક જ પાછળથી આ લોકો આવ્યા અને ધર્મેન્દ્રસિંહ ઉપર જે છરી જેવો જે હથિયાર છે તેના વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરતાની સાથે જ ત્યાં ગાડી ધર્મેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દરમિયાન તેમના મિત્ર જે તેની સાથે હતા તેમનું કહેવું હતું કે તેમને ત્યાંની સિક્યુરિટીને અને ડૉક્ટરને પણ બૂમ પાડીને બોલાવ્યા હતા, પરંતુ ત્યાં ગાડી સિક્યુરિટી કે કોઈ આવ્યું નહીં અને એટલા માટે થઈને જ જે આ હત્યાકાંડ છે તે સર્જાયો હતો. જો કદાચ ત્યાં સિક્યુરિટી સ્ટાફ એ વખતે તરત દોડીને ત્યાં આવ્યો હોત તો કદાચ આ હત્યા છે તે ના બની હોત અને જે આરોપીઓ ભાગી ગયા છે તે કદાચ પકડાઈ ચૂક્યા હોત. જે પ્રમાણે ત્યાં સિક્યુરિટી સ્ટાફની લાપરવાહી જોવા મળી રહી છે ત્યારે જીજી હોસ્પિટલની જે સિક્યુરિટી છે તેની ઉપર તો અનેક સવાલો છે તે ઊભા થઈ જ રહ્યા છે, પરંતુ જામનગરની અંદર પોલીસ ઉપર પણ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. બાજુમાં ત્યાં પોલીસ ચોકી છે, તેમ છતાં બી કહેવાય કે પોલીસ ચોકીની નજીક જ આ આખી જે હત્યાકાંડ છે તે સર્જાયો હતો. ત્યારે પોલીસ ઉપર જે સવાલ ઊભા થાય છે તેની પાછળના બીજા કારણ એવા છે કે જામનગરની અંદર છેલ્લા 20 દિવસની અંદર આ ત્રીજો હત્યાનો બનાવ બન્યો છે અને જેને લઈને જામનગરમાં સનસનાટી ફેલાઈ છે. ત્યારે પોલીસ અને ત્યાંના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના ઉપર હાલ આ સવાલ ઉઠે છે કે જામનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે હાલ તો કથળતી જોવા મળી રહી છે. જી, હું શક્તિસિંહ જાડેજા, આર્મી મેન. આજ આપણે એક ક્ષત્રિય યુવાનની હત્યા થઈ જીજી હોસ્પિટલ જામનગર. આ જો સરકારી સંસ્થામાં આવી રીતે થાય તો પ્રશાસન શું કરે છે? જો આવી રીતે 20 વર્ષના 22 વર્ષના યુવાનને જો સરકારી સંસ્થામાં આવી અને કોઈ પણ વ્યક્તિ આવીને મારી જાય તો આ પ્રજાનું શું થાય? આજ એક યુવાન ગયો છે, એના ઘરનો એક સદસ્ય ગયો છે, તો આવી આમ પબ્લિકને માટે પણ આ ખતરો છે. તો સરકારી હોસ્પિટલોમાં પોલીસ તંત્ર એલર્ટ હોવું જોઈએ. જો હોસ્પિટલમાં આ રીતે વસ્તુ થાય છે તો બહાર તો એ લોકો બિલકુલ આરામથી કાંઈ પણ કૃત્ય કરી શકે છે. તો આના માટે પોલીસ પ્રશાસને બિલકુલ ખાસ કરીને નોંધ લેવી જોઈએ અને આ વસ્તુ આના પછી ના થવી જોઈએ. કારણ એટલે નાની એવી બાબતની વસ્તુનું કારણ લઈ અને આ લોકોએ હોસ્પિટલની અંદર આવી ગુપ્તી છરી આ બધી વસ્તુના ઓજારો લઈ અને ઘટના સ્થળે જ એનું મોત થઈ ગયું, એટલી ઘાતક અને હુમલો કર્યો છે. 5 જણા હતા એ લોકો, બરાબર. એમના એક તો જયપાલસિંહ ચુડાસમા છે અને એમના 5 મિત્ર હતા. બધાના નામ તો મને નથી ખ્યાલ, પણ આ વસ્તુ ના બનવી જોઈએ. જો સરકારી સંસ્થામાં આ વસ્તુ બને તો રોડ ઉપર પબ્લિક બીજી પ્રોપર્ટીઓમાં આ બધી વસ્તુ આમ થઈ જશે અને પબ્લિકને બહુ મોટી ખામિયાબી ભોગવવી પડશે. કારણ સર, એવો નાનો ડખો પહેલા મિત્ર હતા, કોઈ એવી નાની કોઈ ડખો થયો છે, બરાબર. આ વસ્તુમાં એ લોકો એ વસ્તુનો વેર ઝેર રાખી અને માથાકૂટ કરવા આવ્યા. જ્યારે એ જ્યારે જે આ ઘટના ગઈ હતી ત્યારે ઈલાજ કરાવવા માટે આવેલા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઈલાજ કરવા માટે આવેલા, પછી એની ઉપર ઘાતક હુમલો થયો છે. સર, હોસ્પિટલમાં બહેનો એ ટ્રોમા સેન્ટરમાં કેટલા વાગ્યા? આ 12:30 ની કરી રાત્રે. માથામાં માર માર્યો હા, એને માથામાં માર માર્યો તો
ત્યાં એ જગ્યાએથી આ બધું મેટર ક્લોઝ થયું અને એ પોતાનો ઇલાજ કરવા અહીંયા આવ્યા અને તે પછી વાહે પાછો ઘાતક હુમલો કરવામાં આવ્યો. પેલા હુમલો કઈ જગ્યાએ કરવામાં આવ્યો? પેલા એ સોસાયટીમાં થયો હતો એમની હેડક્વાર્ટર પાસે અને અહીંયા સર્વેક્ષક ત્યાંથી હુમલો થયો અને એ લોકોનું અહીંયા મેટર ક્લોઝ થઈ અને અહીંયા ઇલાજ માટે આવ્યા એના મિત્ર સર્કલ સાથે. એ પછી પાછું એ લોકોએ સેકન્ડ અટેમ્પ કર્યું છે અને ત્યારે એને અંજામ આપ્યું. સિક્યુરિટી બિલકુલ પુઅર છે અને કોઈ પણ વ્યક્તિ અહીંયા બચાવ માટે નથી આવી. પરિવારમાં કેટલા? એક વ્યક્તિ જે એના ભેગા હતા એ આવ્યા હતા, એને પણ છરીનો હુમલો થયો છે, એને પણ ઈજા થઈ છે, એનો પણ મેડિકલે નોંધ લીધી છે. બરાબર, એક વ્યક્તિ ટોટલ આવ્યો છે. પબ્લિકમાંથી કોઈને એમ ના થયું કે પબ્લિકમાંથી કોઈ આવે, કોઈ એક વ્યક્તિની આપણે મદદ કરી. એમના પરિવારનો એ એક જ દીકરો હતો, હવે એનો પરિવાર અહીંથી ખતમ. ના, હું ત્યારે એની સાથે નથી, મને ફોન કરીને બોલાવ્યું ત્યારે અમે આવ્યા હતા દલાલમાં. ધન્યવાદ. મારું નામ ઋષિરાજ જાડેજા, હું ધર્મરાજસિંહનો મિત્ર હતો. સારવાર માટે અમે આવી રહ્યા હતા જીટી હોસ્પિટલમાં, ટોમા વોર્ડમાં સારવાર ચાલુ. ત્યાં લોકો પાંચ જણની, ચારથી પાંચ જણની ટોળકી બનાવીને આવીને ઘાતક હત્યા સાથે હમણાં કહો. ત્યાં ડૉક્ટરોને અમે બોલાવવામાં આવ્યો, પણ ડૉક્ટરે તાત્કાલિક સારવાર માટે ના આવે. સિક્યુરિટી સ્ટાફને અમે રાડું નાખે, પણ સિક્યુરિટી સ્ટાફ કોઈ પણ આવે નહીં. કાશ તો સિક્યુરિટી સ્ટાફ આવી ગયો હોત તો આ બનાવ ના બનતા હો ગંભીર. પોલીસ ચોકી બાજુમાં પોલીસ ચોકી હતી, કદાચ મારા આખીથી 10 મીટર હશે. ડેડ બોડી ચેરા થાય છે, કુદતા કરી જાય તો તંત્ર કરી શું રહ્યું છે? જામનગરની આ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.